વાત કરીએ ઝી મીડિયાના પ્રતિનિધિ સાથે સાંસદ લીલાધર વાઘેલાએ ગેરવર્તણૂક કરી છે. જી હા, સાંસદ લીલાધર વાઘેલા ભાન ભૂલ્યા હતા અને તેમણે નિવેદન લેવા ગયેલા પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી હતી. લીલાધર વાઘેલાએ હાથ પકડી ધક્કો માર્યો હતો. ઝી મીડિયા પ્રતિનિધિને ધક્કો મારી અને લીલાધર વાઘેલાએ બાજુમાં જા એમ કહી અને ત્યાંથી ખસકાવ્યો હતો. લીલાધર વાઘેલા બનાસકાંઠાથી ચૂંટણી લડવાનું નિવેદન આપી ચૂક્યા છે. પત્રકાર તેમના વલણ અંગે પ્રતિક્રિયા લેવા માટે ગયા હતા અને તે સમયે તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. તો ઝી મીડિયાના પ્રતિનિધિ સાથે એક સાંસદ લીલાધર વાઘેલાએ ગેરવર્તણૂક કરતા સાંસદ લીલાધર વાઘેલા ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને તેમણે નિવેદન લેવા ગયેલા ઝી મીડિયાના પત્રકાર સાથે ગેરવ્યવહાર કર્યો હતો. લીલાધર વાઘેલાએ હાથ પકડી અને ધક્કો માર્યો હતો અને ઝી મીડિયા પ્રતિનિધિને ધક્કો મારી અને લીલાધર વાઘેલાએ બાજુમાં જા એમ કહી અને ત્યાંથી ખસકાવી દીધો. લીલાધર વાઘેલા બનાસકાંઠાથી ચૂંટણી લડવાનું નિવેદન આપી ચૂક્યા છે. પત્રકાર તેમના વલણ અંગે પ્રતિક્રિયા લેવા માટે ગયા હતા અને તે સમયે તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. લીલાધર વાઘેલા છે આપણી સાથે, તેમની સાથે જ વાત કરીશું. હવે બાજુમાં થાય યાર, હવે બાજુમાં થાય યાર, હવે બાજુમાં થાય યાર, હવે બાજુમાં થાય યાર. લીલાધર વાઘેલા છે આપણી સાથે, તેમની સાથે જ વાત કરીશું. હવે બાજુમાં થાય યાર, હવે બાજુમાં થાય યાર, હવે બાજુમાં થાય યાર, હવે બાજુમાં થાય યાર. કેન્દ્રીય મંત્રીની સીટ પર તમે લડવાનો દાવો કર્યો છે હરિભાઈની બનાસકાંઠાની. કોઈ કોઈ સીટ ઉપર? મારી સીટ ઉપર અત્યારે કોઈ? તમે કહ્યું હરિભાઈ પાર્ટી નક્કી કરશે, એ પાર્ટી નક્કી કરે, પાર્ટી નક્કી કરશે. તમે એ સ્ટેટમેન્ટ કેમ આપ્યું? કેન્દ્રીય મંત્રીની સીટ પર તમે લડવાનો દાવો કર્યો છે હરિભાઈની બનાસકાંઠાની. કોઈ કોઈ સીટ ઉપર? મારી સીટ ઉપર અત્યારે કોઈ? તમે કહ્યું હરિભાઈ પાર્ટી નક્કી કરશે, એ પાર્ટી નક્કી કરે, પાર્ટી નક્કી કરશે. તમે એ સ્ટેટમેન્ટ કેમ આપ્યું? લીલાધર વાઘેલા. તો ઝી મીડિયાના પ્રતિનિધિ સાથે સાંસદ લીલાધર વાઘેલાએ ગેરવર્તણૂક કરી છે. અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી જોડાઈ ગયા છે ફોન લાઈન પર. હિતેન, એક પ્રતિક્રિયા લેવા માટે ગયા હતા અને આ આખો મામલો બન્યો, શું છે આ મામલો આખો? બિલકુલ, જયારે સૌપ્રથમ લીલાધર વાઘેલાનું ગઈકાલનું નિવેદન સામે આવ્યું ત્યાર બાદ તેમની સાથે ફોન પર વાત કરી હતી, તેમના આવાસ પર પ્રતિક્રિયા લેવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન તેમને ગેરવર્તણૂક કરી, ધક્કો માર્યો, માઇક પણ છીનવાનો પ્રયાસ કર્યો હતો. પણ આખરે જયારે તેમને પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે મંત્રી હંસભાઈ ચૌધરીની બેઠક ઉપર ચૂંટણી લડવાનો દાવો કર્યો છે, કે છે તે દરમિયાન તે પલટી ગયા અને તેમને સાફ કહ્યું કે આવું કોઈ પણ પ્રકારનું મારું નિવેદન નથી, કે પાર્ટી નક્કી કરશે પણ ત્યાંથી લડશે. અને તે મીડિયાથી પોતાના ગઈકાલના નિવેદનથી છૂટતા દેખાણા હતા. બિલકુલ હિતેન, માહિતી માટે આપનો આભાર. તો ક્યાંક ને ક્યાંક પોતાના નિવેદનથી ભાગતા હોય તેવા દ્રશ્યો દેખાયા ઝી મીડિયા પ્રતિનિધિએ જ્યારે તેઓને ચૂંટણી અંગે પોતાની પ્રતિક્રિયા માંગી ત્યારે તેઓએ બાજુમાં જા એમ કહી અને ઝી મીડિયાના પ્રતિનિધિને ધક્કે ચઢાવ્યા હતા. સાંસદ લીલાધર વાઘેલા પોતાનું ભાન ભૂલ્યા, તેમણે નિવેદન લેવા ગયેલા પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી હતી. લીલાધર વાઘેલાએ હાથ પકડી અને ધક્કો માર્યો અને ઝી મીડિયા પ્રતિનિધિને ધક્કે ચડાવ્યા હતા. લીલાધર વાઘેલાએ બાજુમાં જા એમ કહી અને તેમને ખસકાવી દીધો. લીલાધર વાઘેલા બનાસકાંઠાથી ચૂંટણી લડવાનું નિવેદન આપી ચૂક્યા છે ત્યારે આ જ નિવેદનને લઈને પ્રતિક્રિયા માટે અમારા સંવાદદાતા પહોંચ્યા હતા અને જ્યારે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપવાનો વારો આવ્યો ત્યારે તેઓએ પ્રતિક્રિયા આપવાનું છૂટી અને અમારા સંવાદદાતાને હાથ પકડી અને ત્યાંથી ધક્કો મારી અને ખસકાવી દીધા.